નમસ્કાર સદગુરુ આઈડ લાઈક હું આપણી પેઢી આ યુવા પેઢીમાં દારૂ અને બીજી નશીલી વસ્તુઓની લતની સચ્ચાઈ જાણવા ઈચ્છું છું ઘણા નાના બાળકો સ્કૂલના બાળકો પણ નશીલી વસ્તુઓ વાપરી રહ્યા છે જેમને એમને થોડી વાર માટે એક અદ્ભુત અનુભવ આપે છે અને આ ઘણું બીવડાવનારું અને ખતરનાક છે હું જાણવા માંગુ છું કે તમારા મતે બાળકો આનો ઉપયોગ કેમ કરી રહ્યા છે અને લોકોને આમાંથી કાઢવાની સૌથી સારી રીત વધુ વ્યવહારિક અને પ્રાકૃતિક રીત કઈ છે નમસ્કાર ના મને તમારું નામ ગમ્યું નાગ કે કોબ્રા મને કાયમ ઘણા પ્રિય રહ્યા છે અને જો તમને ખબર ન હોય નાગનું વિષ પણ નશો આપી શકે છે જો એને ખાસ રીતે વાપરવામાં આવે તો સમાજમાં નશાની જરૂરત કેમ વધી રહી છે એના ઘણા કારણો છે એક મૂળભૂત વસ્તુ એ છે કે લોકો હવે પોતાનું ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ નથી કરી રહ્યા સમાજનો એક મોટો ભાગ હવે આજીવિકા માટે મહેનત કરવામાંથી બહાર નીકળી ગયો છે જ્યારે લોકો ગુજરાન ચલાવવા માટે સંઘર્ષથી બહાર નીકળી જાય છે તેમણે બીજી વસ્તુઓ શોધવી જોઈએ જેમાં એમને રસ હોય અને તેઓ જનૂન સાથે એમાં જોડાઈ શકે જો એવું નથી થતું તો શારીરિક સુખ અને નશાની જરૂરિયાત સ્વાભાવિક રૂપે એ સમાજમાં વધી જશે એટલા માટે ઘણું જરૂરી છે ભલે માતા પિતા સંપન્ન હોય પણ બાળકોને એક ખાસ ઉંમર સુધી સંપન્નતાનો અનુભવ ન થવો જોઈએ આ સંસ્કૃતિમાં રાજા મહારાજા પણ પોતાના બાળકોને ગુરુકુળ મોકલતા હતા જ્યાં તેઓ બીજા છોકરાઓ સાથે ભણતા જ્યાં બધા જ ફક્ત મૂળભૂત જરૂરત સાથે જ રહેતા હતા કારણ કે અનુશાસન ભાગીદારી અને જીવનની સાથે જોડાણની ભાવના કોઈના જીવનમાં પૈસા આવવા કરતાં પહેલા આવવી જોઈએ નહીતર પૈસા તમારા માથા પર ચડી જશે અને એક ભાર બની જશે આ પેઢીની સાથે આ જ થઈ રહ્યું છે એક હજી કારણ એ છે કે આજકાલ મોટે ભાગે માતા પિતા બંને બહાર કામ કરે છે શરૂઆતની ઉંમરમાં બાળકોને જે ધ્યાન આપવામાં આવવું જોઈએ તે તેમણે નથી મળતું એટલે સ્વાભાવિક રૂપે બાળકોનું ધ્યાન ભટકી રહ્યું છે અને તેઓ પૂરતી શારીરિક પ્રવૃત્તિ પણ નથી કરતા જ્યારે તમે તમારા શરીરની ફિટનેસનો આનંદ નથી લેતા તો તમને નશામાં જ આનંદ આવશે જો તમે તમારા સિસ્ટમની જીવંતતા અને ઉર્જાનો આનંદ નહીં લો તો નશો જ એકમાત્ર વિકલ્પ રહી જશે ડ્રગ્સથી ફક્ત નશો જ નથી રહેતો એમને થોડા કલાકો સુધી જબરજસ્ત રોમાંચનો અનુભવ પણ થાય છે એટલા માટે આ પેઢી મોટા પાયે એ તરફ વધી રહી છે એ છે કે તે એમને સ્વર્ગના જે સપનાઓ બતાવવામાં આવ્યા હતા તે ભાંગી રહ્યા છે કદાચ તેઓ એને વ્યક્ત નથી કરી શકતા એમની પાસે એ કહેવાની સ્પષ્ટતા કે સાહસ નથી પણ લાંબા સમયથી આપણે લોકોને આ કહીને ચલાવ્યા કર્યું છે કે જો તમે આ વસ્તુઓથી દૂર રહો છો તો સ્વર્ગમાં તમને ઘણી માત્રામાં આ બધી વસ્તુઓ મળશે હવે સ્વર્ગ ભાંગી રહ્યું છે એટલા માટે તેઓ અહીંયા પીવાના પ્રયત્નો કરી રહ્યા છે આ જ રીતે આના પણ ઘણા પાસાઓ છે મૂળ રૂપે એક માણસ પાસે પોતાનું જીવન બચાવવા માટે શારીરિક સંઘર્ષ કરવાની જરૂર હવે નથી રહી આ જ નશાની જરૂરિયાતને વધારે છે આનું સમાધાન શું છે આ ઘણું મહત્વનું છે કે તમારામાંથી જે લોકોના વધતા બાળકો છે તમે એમને રમતમાં ભાગ લેવડાવો અને બીજી વસ્તુઓ તરફ પ્રેરિત કરો જે એમને પ્રકૃતિથી જોડે છે જેમ કે ટ્રેકિંગ પહાડની ચડાઈ સ્વિમિંગ કોઈ તીવ્ર પ્રવૃત્તિ અને સાથે જ પ્રકૃતિની સાથે જોડાણ કળા સંગીત તેઓમાં કોઈક ને કોઈક વસ્તુને લઈને જનુન હોવું જોઈએ તેમણે પોતાની બુદ્ધિનો પોતાની ભાવનાનો પોતાની ચેતનાનો જ્યારે વ્યક્તિ આનંદ લેવા માંડે છે મનના સુખનો પોતાની બુદ્ધિની તીક્ષ્ણતાના સુખોનો ભાવનાઓના સુખોનો પોતાની ચેતનાના સુખોનો તો શરીરના સુખોમાં ડૂબવું સ્વાભાવિક રીતે ઘણું ઓછું થઈ જાય છે એટલા માટે આ ઘણું જરૂરી છે કે બાળકો ઘણી જાતની પ્રવૃત્તિઓ કરે અને ઘણી વસ્તુઓમાં જોશની સાથે ભાગીદારી રાખે આ દારૂ અને ડ્રગ્સની જરૂરિયાતને ઓછી કરી નાખશે પણ આપણે આ સમજવું પડશે આજકાલ આની ઘણી માર્કેટિંગ થઈ રહી છે અને માફ કરો ફિલ્મોમાં આનો પ્રચાર થઈ રહ્યો છે દરેક જગ્યા પર એવી રીતે બતાવવામાં આવી છે કે માનો જ્યાં સુધી તમે પીતા નથી ત્યાં સુધી તમે બેકાર છો લોકો મને પૂછે છે કે સદ્ગુરુ તમે પીવો છો હું કહું છું કે હા હું પાણી પીવું છું તેવું મને એવી રીતે જુએ કે માનો હું કોઈ વિચિત્ર પ્રાણી છું ફક્ત પાણી હા સૌથી અદ્ભુત વસ્તુ જે તમે પી શકો છો તે પાણી છે કારણ કે આ શરીર પાણીથી બન્યું છે દારૂથી નહીં આ શરીરમાં સિત્તેર ટકા પાણી છે ચોક્કસપણે દારૂ નથી પણ સૌથી મોટી વાત મારી વાત અલગ છે કારણ કે મેં પોતાની અંદર શોધી લીધું છે કે કેવી રીતે આ સૌથી મોટી કેમિકલ ફેક્ટરી છે જો તમે નશો ઈચ્છો છો તો તમે તેને તમારી અંદર પેદા કરી શકો છો એવો નશો જે તમને નશામાં ધૂત અને સાથે જ ઘણા જાગૃત બનાવશે આપણે આપણા બાળકો અને યુવાનોને આ નશા વિશે કહેવું જોઈએ એટલા માટે આપણે યોગની ટેકનિકને બધાના જીવનમાં લાવવાના પ્રયત્નો કરવા જોઈએ જો તમે તમારી અંદર કંઈક ખાસ અવસ્થાઓમાં જતા રહો તો તમને નશો થશે જેવો કોઈ પણ દારૂ કે ડ્રગ્સથી ક્યારેય નહીં થાય સાથે જ તમે સંપૂર્ણ રીતે જાગૃત પણ રહેશો અને આ તમારા સ્વાસ્થ્ય અને ખુશી માટે ચમત્કાર કરશે સમય આવી ગયો છે કે આપણે ટેકનિકલ રીતે ઘણી સારી વસ્તુઓ કરીએ આપણી પાસે આની રીતો છે કે લોકો પોતાની અંદર તરફ વળીને જીવનના સૌથી મોટા સુખોને જાણી શકે આપણે આપણા યુવાનોને આનો અનુભવ કરાવવો જોઈએ જ્યાં સુધી તમે એમને વિકલ્પ નહીં આપો તેઓ પાછા બોટલ તરફ જતા રહેશે ગોળીઓ તરફ જતા રહેશે અત્યારે તો સ્વાસ્થ્ય માટે તમારે કેમિકલ્સની જરૂર પડે છે શાંતિ માટે તમારે કેમિકલ્સની જરૂર પડે છે ખુશી માટે તમારે કેમિકલ્સની જરૂર પડે છે પોતાની અંદર કોઈપણ જાતના અનુભવ માટે તમને કેમિકલ્સની મદદ જોઈતી હોય છે તમારે સમજવું પડશે કે જ્યારે કોઈ પેઢી આ કેમિકલ્સનો પ્રયોગ કરે છે ત્યારે નેવું ટકા લોકો રોજની દવાઓ અને બીજા પ્રકારના કેમિકલ્સનો પ્રયોગ શરૂ કરી દે છે તો આપણે જે આવનારી પેઢીને જન્મ આપીશું તે ઘણા રૂપોમાં આપણાથી ઓછી હશે આ માનવજાતિ પ્રત્યે એ અપરાધ છે આપણે બધાએ હવે જાગવું પડશે જરૂરી વસ્તુઓ કરવી પડશે